કોઈ સ્ત્રીનું સન્માન ના કરી શકો તો કંઈ નહીં, પણ ક્યારેય કારણ વગર એનું અપમાન ના કરતા. કારણ કે આ એ જ સ્ત્રી છે જે ક્યારેક મમતા બની, ક્યારેક જીવન સાથી બની, ક્યારેક હાથની રાખડી બની, તો ક્યારેક તમારી લાડકી બનીને તમારા જીવનમાં આવે છે અને તમારા જીવનને સુંદર બનાવે છે. જો દીકરીના આંખમાં આંસુ જોઈ ન શકતા હો તો વહુના આંખમાં પણ આંસુ ન આવે એ ધ્યાન રાખવું જોઈએ, કેમ કે સાહેબ એ પણ કોઈકની દીકરી જ છે. હજારો છોકરીઓ આવે છે, હજારો જાય છે, હજારો હસાવે છે, હજારો રડાવે છે, પરંતુ મારા સાહેબ સાથ એ જ નિભાવે છે જે ડોલીમાં આવે પણ આપણા ઘરથી અર્થીમાં જાય છે. એક દીકરીની વ્યથા તો જુઓ, મમ્મીએ રોકટોક કર્યું તો એને પ્રેમનું નામ આપવામાં આવ્યું, પિતાએ પ્રતિબંધ મૂક્યા તેને સંસ્કારનું નામ આપવામાં આવ્યું, સાસુએ કહ્યું તારી ઈચ્છાને મારી નાખ તેને પરંપરાનું નામ આપવામાં આવ્યું, સસરાએ ઘરને કેદ ખાનું બનાવી દીધું તેને શિષ્ટાચારનું નામ આપવામાં આવ્યું, પતિએ થોપી દીધા તેના સપના તેની ઈચ્છા તેને નામ વફાદારીનું આપવામાં આવ્યું, છેતરાયેલી ઊભી છું હું જિંદગીની રાહ પર અને તેને નસીબનું નામ આપી દીધું. સ્ત્રી જો બહેન છે તો પ્રેમનું દર્પણ છે, સ્ત્રી જો પત્ની છે તો સમર્પણનું પ્રતીક છે, સ્ત્રી જો દીકરી છે તો લાગણીઓની ધારા છે, સ્ત્રી જો મામી માસી છે તો સ્નેહનો સત્કાર છે, સ્ત્રી જો ભાભી છે તો ભાવનો ભંડાર છે. એટલું યાદ રાખજો સાહેબ, સ્ત્રી જો માં છે તો સાક્ષાત પરમાત્માનો અવતાર છે. સ્ત્રી એટલે જોક્સમાં હાસ્યનું પાત્ર નથી, પણ તે હમસફર રક્ષક અને પરિવારની શક્તિ છે. પુરુષ સૂતો હોય ત્યારે ઘરમાં શાંતિ છવાઈ જાય છે, પણ સ્ત્રી સૂઈ જાય ત્યારે ખાલીપો છવાઈ જાય છે. પુરુષ ઘરે પાછો આવે ત્યારે ઘરમાં શાંતિ થઈ જાય છે, પણ સ્ત્રી ઘરમાં પાછી આવે ત્યારે રોનક આવી જાય છે. પુરુષ સૂઈને જાગે ત્યારે ઘરમાં માંગણીઓ ગુંજે છે, પણ સ્ત્રી સૂઈને જાગે ત્યારે પૂજાની ઘંટડી ગુંજે છે. પુરુષ ઘરનો આત્મવિશ્વાસ ભલે હોય છે, પણ લક્ષ્મીનો વાસ તો સ્ત્રીના હોવાથી જ હોય છે. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારા કિંમતી મંતવ્યો નીચે આપેલા કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.